सूरत महानगर पालिका द्वारा वार्ड नंबर 16 पूणा विस्तार ने 2006 थी महानगर पालिका में समावी लेवायो छे, परंतु हजु सुधी केटलीक सोसायटीओनी अंदर प्राथमिक सुविधाओनो अभाव छे, जेने लई विरोध प्रदर्शन करवामां आव्यो हतो। त्यारे आ विरोध दरमियान मेयर मनपा कचेरीना पाछला बारणेथी भागता नजरे पड्या छे। सूरत महानगर पालिकामां पूणा विस्तारना रहीशो द्वारा मोर्चो लई जवायो हतो। आम आदमी पार्टीना कोर्पोरेटर द्वारा लोकोने एकत्रित करी रजूआत करवामां आवी हती। मनपा कचेरीना गेट पर ज कलाको सुधी विरोध प्रदर्शन कर्या बाद पण मेयर मळ्या नहोता। पूणा विस्तारना केटलाक मुद्दाओने लईने स्थानिकोमां भारे रोष हतो। तेमां खास करीने खाडીમાં ગંદકીનો પ્રશ્ન, રોડ રસ્તા, 24 કલાક પાણીને લઈને રજૂઆત અને પાણીના મીટર બિલ જેવા મુદ્દાઓના કારણે વિપક્ષ દ્વારા શાસકો ઉપર નિશાન સાધવામાં આવે છે। લોકોએ કહ્યું કે સુરત મહાનગરપાલિકામાં આવા દ્રશ્યો ખૂબ જ ઓછા જોવા મળે છે। મેયર હેમાલી બોગાવાલા પાછલા બારણેથી પોતાની ગાડી છોડીને બાઇક પર ભાગી ગયા હતા। રજૂઆત કરવા આવેલા લોકો સાથે સંવાદ કરીને તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવાની હૈયા ધરપત આપવાને બદલે મેયરે જે કર્યું તેના કારણે શાસકોમાં પણ અંદરોઅંદર નારાજગી જોવા મળી રહી છે। મુખ્ય ગેટ પર પ્રદર્શન કરતા લોકોને ચકમો આપી મેયર પાછલા દરવાજેથી પોતાની ગાડી કોર્પોરેશન પર છોડી પીએની બાઇક પર ભાગવાની ફરજ પડી હતી, જે શરમજનક ઘટના માનવામાં આવી રહી છે। માર્શલો દ્વારા પાછલા બારણેથી મેયરને સુરક્ષા આપવામાં આવી હતી, છતાં પણ સ્થાનિક લોકો અને આપના કોર્પોરેટરો મેયર તરફ ધસી ગયા હતા અને મેયરને કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યા વગર બાઇક પર બેસીને ભાગી જવાની ફરજ પડી હતી। વિચાર કરો કે મેયર ને કેટલો બધો ડર લાગ્યો હશે કે એમના પીએ ની ગાડી માં ટુ વ્હીલર માં પાછળ બેસીને જવું પડે। આના કરતા એમણે ખાલી વાત કરીને જો આશ્વાસન પણ આપ્યું હોત ને તો આવી રીતના ડરીને ન ભાગવું પડે। ઇતિહાસ સાક્ષી છે, આપણને બધાને ખબર છે કે જે કાયર હોય, ડરપોક હોય અને ભાગતો હોય ક્યારે ભાગે કે જ્યારે એને ખોટું કર્યું હોય, જ્યારે ક્યારે ભાગે કે જ્યારે એનામાં તાકાત ન હોય। અરે આવા મેયર ઉપર તો થૂ છે થૂ કે એક મહિલા તરીકે એટલું કલંક કર્યું, મહિલાઓને કલંકિત કર્યા। આવી રીતના જો ગાડીઓ ઉપરથી ભાગવું હોય તો મેયરનું પદ જ ન લેવાય। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે અમે સ્થાનિકોના પ્રશ્નોને વાંચા આપવા માટે મેયર સાથે મુલાકાત કરવા આવ્યા હતા, પરંતુ મેયરનું અક્કડ વલણ એટલું બધું હતું કે તેઓએ મારી સાથે યોગ્ય રીતે વાતચીત પણ કરી નહોતી અને લોકોને અને મહિલાઓને મળ્યા વગર પાછલા બારણેથી પોતાના પર્સનલ આસિસ્ટન્ટની બાઇક પર બેસીને ભાગી ગયા છે। જો આવી રીતે ભાગવું હોય તો મેયરનું પદ શા માટે તેમણે લીધું? જ્યારે અમને માલુમ પડ્યું કે તેઓ ભાગી રહ્યા છે તો અમે તેમની પાછળ દોડ્યા, પરંતુ માર્શલોની મદદ લઈ તેમણે પોતાના પીએની બાઇક પર ઝડપથી બેસી ગયા અને મન ફાવે તે રીતે હંકારીને જતા રહ્યા। બ્યુરો રિપોર્ટ, એસ24 ન્યૂઝ, સુરત।